માંગરોળ દલિત સમાજ દ્વારા રાજસ્થાન અને અમદાવાદમાં બનેલા બનાવને પગલે રોષપૂર્વ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. રાજસ્થાન ખાતે દલિત દંપતી પર અત્યાચાર અને અમદાવાદ ખાતે દલિત યુવતી પર બળાત્કારની ઘટનાને લઈને માંગરોળ દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અહેવાલ જીતુ પરમાર, માંગરોળ. સમાજનું આંદોલન આવેદન પત્ર આપવા આવ્યા છે. અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને હથોથ સ્વીકાર્યું છે અને બાહેધરી લીધી છે કે હા, દોષીઓને સજા કરશે. તારીખ 26/4/2019 રોજ રાજસ્થાનના અલવર થાનાગાજી ક્ષેત્રમાં જે એક દલિત દંપતીને આંતરી અને એને અપહરણ કરી અને એના પતિની સામે જે બળાત્કાર કર્યો છે એની સ્ત્રીનો, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ઉગ્ર વિરોધ કરીએ છીએ. આ જે બનાવ બન્યો છે એના દોષીઓને સખતમાં સખત ફાંસીની સજા મળે એવી અમારે માંગરોળ દલિત સમાજની માંગણી છે. બીજી વાત, તારીખ 8/4/2019 રોજ અમદાવાદના બાવળામાં એક દલિતની દીકરીને જાહેરમાં સરિયોના ઘા મારીને એની હત્યા નિપજામાં આવેલ છે. આ બનાવ પણ ઘણો હિંચકરો કૃત્ય છે અને આવા બનાવો વારંવાર બને છે. આવા બનાવો ન બનવા જોઈએ અને આવા બનાવ જો વારંવાર ચાલુ રહેશે તો અમે માંગરોળ દલિત સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.